ડીસા ખાતે કાર્યરત લાયન્સ ક્લબ ઓફ ડીસા હર હંમેશ અનેક સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ ભજવે છે. દર વર્ષે લાયન્સ ક્લબ ડીસા દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે વિવિધ કાર્યક્રમો થકી તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે. કોરોના વાયરસની મહામારીમાં પણ ગરીબ લોકોની જીવન જરૂરિયાત વસ્તુ પૂરી પાડવામાં લાયન્સ ક્લબ ઓફ ડીસાના સભ્યોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે આજે લાયન્સ ક્લબ ડીસા દ્વારા ઐતિહાસિક સ્મરણિકાનું વિમોચનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવના હસ્તે ઐતિહાસિક સ્મરણિકાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ડીસાના વહીવટી વર્ષ 2019ના પૂર્ણાહુતિ સમયે રૂપિયા 5 લાખના ખર્ચે સંપૂર્ણ નવીનીકરણ અને અત્યાધુનિક ઉપકરણો સાથે ફિઝિયોથેરાપી સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ડીસા શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જગદીશભાઈ અગ્રવાલના સહયોગથી તેમના વરદ હસ્તે પ્રારંભ થયેલા આ ફિઝિયોથેરાપી સેન્ટર ગરીબ દર્દીઓ માટે આગામી સમયમાં આશીર્વાદ સમાન પુરવાર થશે. ડીસા લાયન્સ ક્લબના પ્રમુખ ડોક્ટર ભરત મકવાણાના નેતૃત્વ હેઠળ સભ્યોના સખત પરિશ્રમ બાદ ખૂબ જ ઓછા સમયમાં ડીસા શહેરને સમર્પિત આ ફિઝિયોથેરાપીના પ્રારંભ સરકારશ્રીના ગાઈડલાઈન અનુસાર સોશિયલ ડિસ્ટન્સ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ ડીસાના 50 વર્ષ પૂર્ણ થતાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મોટી સંખ્યામાં લાયન્સ ક્લબના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ ડીસા છેલ્લા 50 વર્ષથી ડીસા શહેરમાં અવિરત સેવા અને ફેલોશીપની કામગીરી કરી રહી છે. આ કોવિડ જેવા મહામારીના સમયમાં પણ લાયન્સ ક્લબ ઓફ ડીસાએ બેસી નથી રહી અને શહેરમાં જરૂરિયાતમંદો માટે ખૂબ જ સેવાકીય કાર્ય કર્યું છે. અને આ એક નવીન ફિઝિયોથેરાપી સેન્ટર જે વર્ષોથી આ ડીસા શહેરમાં ચાલતું હતું, એમાં જે કંઈ સાધનોની ઉણપતિ એ સાધનો પૂરા કરી અને આખું રિનોવેટ કરી અને આ એક નવીન ફિઝિયોથેરાપી સેન્ટર ડીસાની જનતાને ભેટ તરીકે આજે આપેલ છે, એ માટે મને ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું. ધન્યવાદ.